હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે આપણે આ બ્લોગની ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, સખી દાતારના દર્શન કર્યા પછી અમે નવનાથનો ધૂણો અને નગારિયા પથ્થર તરફ જઈ રહ્યા છીએ. નવનાથ એ દાતાર પછીની ટૂંક છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને અંત સુધી જોતા રહેજો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુજરાતના સૌથી શાંત અને જંગલી સ્થળ આ સ્થળનું નામ નવનાથનો ધૂણો. નવનાથ એટલે નવનાથ, જે નાથ ધાર્મિક સંપ્રદાયના મુખ્ય સંતો છે. ધૂણો એટલે સંતોનું અગ્નિસ્થાન. ગોરખનાથ નાથમાંનો એક છે. તે ગિરનાર જંગલની દાતાર ટેકરી ઉપર આવેલું છે. મેં અને મારા મિત્રોએ સવારે 10 વાગે પ્રવાસ શરૂ કર્યો. અમારી સાથે પાણી, થોડો નાસ્તો. શિયાળો હોવાથી અમે હિલ ટોપ પર જઈ રહ્યા છીએ. ધીરે ધીરે અમે પુરાતત્વીય મહત્વના એવા સ્થળે પહોંચ્યા જે જૂનાગઢના નવાબ દ્વારા બનાવેલ એક પગથિયું હતું. અમે નવનાથ સુધીની પગદંડી લીધી, જે ખડકોમાંથી ભરેલી એક નાની પગદંડીમાંથી આશરે 2 કિલોમીટરનો ટ્રેક છે. પછી ટ્રેકનો સખત ભાગ આવ્યો. અહીં એક નાની ભૂલ તમને ખીણમાં લઈ જઈ શકે છે. અંતે અમે નવનાથના ધૂણે પહોંચ્યા અને અમારી સામે જોરદાર ગિરનાર પર્વત સંપૂર્ણ ખીલેલો હતો. હું ગિરનારને જોવા કલાકો સુધી ગાળી શકતો હતો. મારા અને સૌરાષ્ટ્રવાસીઓ માટે ગિરનાર ભગવાન સમાન છે. તેથી જ્યારે પણ તમે ગિરનાર ચડો ત્યારે કોઈ પણ અજાણી વ્યક્તિ પણ તમને જય ગિરનારી કહેશે. ગિરનાર એ સંતોની ભૂમિ છે. ગિરનારને હિમાલયના પિતા માનવામાં આવે છે. અહીંથી તમે 7 શિખરો જોઈ શકો છો. જૈન દેરાસર, અંબાજી, ગોરખનાથ, દત્તાત્રેય, અનસુયા અને મહાકાલી એ ગિરનારના શિખરો છે. અહીંથી સૂર્યોદયનો નજારો સંપૂર્ણપણે અવિસ્મરણીય ક્ષણ છે.
અમારા અંતવ્ય પર પહોંચ્યા. પછી અમે થોડો નાસ્તો કર્યો અને પછી સ્થળની સંપૂર્ણ શાંતિનો આનંદ માણ્યો. તો ફ્રેન્ડ્સ, અમે હવે નગારિયા પથ્થર તરફ જઈ રહ્યા છીએ. નગારિયા પથ્થર પર જવા માટે તમને પગથિયા નહીં મળે, તમારે પહાડ પરથી જવાનું રહેશે. આવા પથ્થર વિશે બહુ ઓછા લોકો જાણે છે. તમે આવા પથ્થર વિશે ક્યારેય સાંભળ્યું નહીં હોય, જેમાંથી હથોડી મારવાથી નગારો વાગે તેવો અવાજ આવે છે. પરંતુ આજે અમે તમને એવા પથ્થર વિશે જણાવી રહ્યા છીએ જેના પર નગારો વાગે તેવો અવાજ આવે છે. જો તમે તેમના વિશે જાણતા નથી તો ચાલો તમને એ પણ જણાવીએ કે આવા પથ્થરો ક્યાંથી મળે છે. જૂનાગઢમાં કુદરતી સૌંદર્યની સાથે અનેક વણ ઉકેલિયા રહસ્યો પણ છે. તમને જણાવી દઈએ કે સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં કોઈ પણ નક્કર વસ્તુ સાથે પથ્થરો અથડાતા અવાજ આવે છે. એવું લાગે છે કે આ અવાજો જો તમે આ પથ્થરોને કોઈ પણ રીતે વગાડો છો તો તમને આ અવાજોમાં કોઈ ફરક દેખાશે નહીં. અને તમે નીચે પણ જોઈ શકો છો, ત્યાં એક પણ પ્રકારનો એવો અવાજ આવતો નથી. નગર વગેરે જેવો નોર્મલી પથ્થર વિવિધ પ્રકારની ધાતુનો છે. આશ્ચર્યની વાત એ છે કે એક જ પથ્થરના બે ટુકડા અલગ અલગ આ અજીબો ગરીબ અવાજોને કારણે. આવો અવાજ ઉત્પન્ન કરે છે. આ પથ્થરોને નગારિયો પથ્થર કહે છે. તો ફ્રેન્ડ્સ, આ હતો અમારો બ્લોગ. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય ગિરનારી, હર હર મહાદેવ.